सीक्रेट यासना सभ्यो तथा राहुल जी, पनीर जी, गोविंद जी, राजू जी, तेमनो मारा तरफ थी जय माता जी। साहब आपणे जोवा जईए अत्यारे तो शिक्षण શિક્ષણ સંગઠન વ્યસનમુક્તિ આપણો કોઈ ટાપોર પહેલાં કોઈ પણ ટાપોર આપણે ટાપોર જેટલા હતા પણ કોઈને સાહેબ કરવું નહોતું જેમ કે બધા પોતપોતાનું વિચાર હતા પણ સમાજમાં એક જ સાહેબ એક જ સી એવો ઉભો થયો ને કે જે સમાજનું વિચાર હશે સાહેબ એ સી આપણો અલ્પેજી ટાપોર છે જે આપણને અને આપણા સમાજને આગળ લાવવા માટે ખૂબ જ મહેનત કરવા સાહેબ તો આપણો પણ યુવાનો સાથ આપવો જરૂરી છે આપણે આપણું કરશું સાહેબ તો નહીં ચાલે જેમ કે આપણો સમાજ બહુ બહુ શિક્ષણમાં પાછળ છે વ્યવસાય રીતે જોવા જઈએ તો સાહેબ આપણા ઠાકોરો ગ્રેજ્યુએટ કરેલા છે ને તો એ સાહેબ બસ સ્ટેન્ડ ઉભા રહે એક પાનના કલાક બધા રખડતા જોવા મળશે કોઈ સાહેબ આમ વ્યવસાય ધંધો સારી રીતે નોકરી કરતો જોવા નહીં મળો એટલે સાહેબ આપણો ને પહેલાં તો જો શિક્ષણની વાત કરીએ શિક્ષણ જેમ કે આપણા સમાજમાં શિક્ષણ સાહેબ ખૂબ જ ઓછું જ્યારે હું અત્યારે બા ઠાકોર સેનાનો પ્રમુખ છું ભાષણ મારું નામ છે સંજય ઠાકોર મારું નામ છે સાહેબ અત્યારે જોવા જઈએ ને તો શિક્ષણ આપણો બહુ ઓછું છે એમ સમાજ માટે આપણે શાળાઓમાં પહેલાં તો શાળાઓમાં શિક્ષકો ઇવન તો સાહેબ પગાર મળે બરાબર એમાં શિક્ષક ભાગ્ય જ કોઈક ઠાકોર હશે બાકી બીજી નાખના જઈ જાય ઇવન શું આપણા છોકરા ભણક ના ભણો ઇવન તો પગાર મળ્યો કાંઈ ખુરશી બેઠ્યા પોત ફરી ગયા જવાનું પોત ફરી એટલે પોત મિનિટ બી હશે બરાબર પોત મિનિટ અંદર બી અહીં કોઈ ફાયદો ના થાય જેમ કે છોકરાને ઇવન શીખવાડ્યું શીખવાય સરકારી શાળામાં એવું હોય અડધો કલાક કલાક ને વિશેષ પતંગ ભાઈ તો સ્કૂલ એ રૂમમાં જતા હોય એમાં સાહેબ રૂમમાં જાય ને તો એક બે છોકરાને મોનિટર આવીને કે અવાજ બંધ કરાય અને પાછું ટેબલ પર બે આવી જાય આ શિક્ષકો આવું કરે એટલે સાહેબ આ પાલનમાં ઠાકોર સેના બની એ મને આજે જ ખબર પડી જો કે મને ખબર નથી કે અહીંયા ઠાકોર સેના છે પણ અહીંયા બનાવી દીધી તો સાહેબ સરકારી શાળાઓ પ્રાઇવેટ પણ શાળા સાંભળો બરાબર તો મૂલ્યાંકન કરજો જેમ કે સૌથી વધારે પબ્લિક જોવા જઈએ ને તો આપણે ઠાકોરવાણી જ છે અને ઠાકોરવાના છોકરા પ્રાઇવેટમાં સરકારીમાં ભણતા હોય છે એટલે શિક્ષણ બાબતે જો આપણે અમારા સાથ સહકાર આપજો અને ફ્રી ટ્યુશન ક્લાસીસ જેમ કે અમારા ગામમાં ચાલુ જ છે ત્યાં ટ્યુશન કરાવીએ છીએ હું અત્યારે 11મા ધોરણમાં ભણું અને હું પણ મારો ટાઈમ કાઢી સાહેબ આપણે જોવા જઈએ ને તો બિઝનેસમેન તો આપણે કોઈ નહીં એટલે આપણા નાના ભાઈને કે નાની બહેનને તો ભણાવવા માટે ટાઈમ કાઢજો થોડો જેમ કે આપણે બધા 12 પાસ છીએ ગ્રેજ્યુએટ થયેલા છીએ અમુક 10 ફેલ છીએ તો પણ વાંધો સાહેબ આપણે એમને નાના સરવારા બાદ બાકી ગુણાકાર ભાગાકાર એકથી 11 સુધી 20 સુધી ઘડિયા 10 સુધી ઘડિયા બારક શ્રી ગપ્પુ એ તો શીખવાઈ શકે સાહેબ ચમ કે એ તો આપણા શીખેલા જ હોય આપણે આપણે શીખેલા હોય ને તો સાહેબ આપણા માતા પિતા તો અમારું પભાર છીએ તો એ આપણા બાળકો કે ભાઈઓ બહેનો માટે કોઈ ના કરીએ તો ચમ કે સાહેબ ઇવન તો આવડતું ના હોય અમે જે કરવાનું છે સાહેબ આપણે જ કરવાનું ચમ કે આપણા પેઢી વધારે મજબૂત છે ચમ કે અલ્પેજી સાહેબે એક સંગઠન બનાવ્યું છે એવું કે જોરદાર તપી જાય એવું જરા સિંહ સાહેબ ને રસ્તા મેં કરતો હોય ને તો કોઈ તાકાત નહીં કે અગાર થઈ નીકળીએ પહેલાં નકર જપોટમાં આવી જાય તો બતાવી દે સી એટલે સી જે તાકાત છે આપી જાય એટલે આપણે તો મહેનત કરી કરજો સાહેબ તો નાના ભાઈ હોય ને સાહેબ સમજાવજો ના આવડે તો થપ્પડ પણ મારજો જેમ કે શીખવા માટે ને થપ્પડની તો જરૂર છે એમ નહીં તો કોઈ પણ બાળક હોય અમે તો આપણે બધા શીખી તો કોઈ આવ્યા જ નતા આપણને કોઈને શીખવાની સલાહ હાથી સલાહ આપનારો એક જ માણસ હોય ને સલાહ આપણે નવથી સલાહ વધારે આપે ને તો પિતા આપો જેમ કે પિતાથી કોઈ મોટો કોઈ સલાહકાર નહીં પિતા જ્યારે સલાહ આપો પણ પિતાને આપણે અત્યારે ઠાકોર સમાજમાં જોવા જઈએ સાહેબ તો પિતાઓ બી અસર હોય ગમે તે ગુટકા ખાતા હોય એવા સંસ્કાર બાળકોનો હોય છે અત્યારે અમે મારા ભેગું 11 આસમાં સાપુના વિદ્યાર્થી અમુક આવી છે અહીંયા સાપુના બેઠે છે કોઈ નહીં ને સાપુના વિદ્યાર્થી સાહેબ 11મા દરરોજ સ્કૂલે આવી સાહેબ એટલે સાપુ છોકરી મસાલો જ મળતા હોય હવે 11મા ધોરણમાં ભણી એ વિદ્યાર્થી મસાલો ખાતો હોય સાહેબ અત્યારે હોય તો એ પછી વ્યસનું નહીં કરે હું એમને કહું કે બંધ કરી દેવા માટે સારું નહીં કે અમારા ગામમાં ઠાકોર સેના જોડાય પણ દરરોજ મિટિંગ કરી છે હું કહું 12 સેના નહીં બનાવી કે 12 સેના નહીં બનાવી સાહેબ મારા ગામમાં 12 સેના બનાવી પણ 20-21 જણા છે પણ એક પણ એવું વિદ્યાર્થી નહીં હોય કે જે સોપારી ખાતો હોય સોપારી અમે નિયમ કર્યો છે તો કોઈ પણ આપણા પપ્પા કે વડીલ ગમે તે એમ કે ને કા મસાલો લઈ આવે તો તમારે તમારા મારા થાય ને એટલી તમારી મદદ કરે બાકી ગુટકા વ્યસન એવું કઈ વસ્તુ લેવા નહીં જાઉં અમારા છોકરા અત્યારે ના પાડી દે મારા મિત્રો છે ને બધા ના પાડી દે સ્પષ્ટ ના કહી દે તો કામ નહીં થાય એવું કઈ તાર બીજું મદદ કરવાનું કહેશે તો ગમે તે મદદ કરીશું અમે પણ બાકી આ રીતે મેં અમે મદદ નહીં કરીએ અને તમારા ગામમાં પણ આપણે છોકરાઓ અમુક ખાતા હોય નહીં ખાતા હોય નો ડાઉટ પણ બંધ થઈ જાય બંધ કરવાનો પ્રયત્ન કરજો સાહેબ જિંદગી બંધ કરશો ને તો બહુ અત્યારે આવશે રૂપિયો વચ્ચે રૂપિયો તો રૂપિયો જેટલો કામ પાવાનો હિસાબ આપણને ના ખબર હોય
પણ જીને લાગી આવે ને સાહેબ, એને ખબર હોય કે રૂપિયા જેટલું પેલો એવી કિંમતી છે. અને વાત કરીએ વ્યસન મુક્તિની, તો અલ્પેજી વ્યસન મુક્તિ માટે આ રાહ ચિંધીએ ને, ખરેખર આપણા માટે આપણા સમાજ માટે ખૂબ જ મહત્વની વાત છે. અત્યારે આપણે જોવા જઈએ ને તો આપણી બહેનો કે પોતરીનામાં સલાહ ખાતી હોય, અને ભાઈઓ એ દારૂ પીતા હોય, બીજું કોઈ કરતા નહીં, બધા જુગા રમતા હોય, દારૂ પીતા હોય, રખડતા હોય. અને જુગાની વાત કહો સાહેબ, તો હું મારી અભિનય મારા કુટુંબ એવું છે ને કે અમારા કુટુંબમાં એક આવડો આઠમા ધોરણનો બાળક છે ને, એ પણ અમે જુગા રમે મારા ઊંડી. પણ સાહેબ, હું જ્યારે ચાકો જરામ જોડાયો ને ત્યારે મારા પપ્પાને તો કોઈ હતું નહીં, દારૂ પીતા ને મારા પપ્પા એવું નતા, દારૂ નતા પીતા. પણ જ્યારથી હું રાહુલજીની વાત કરું ને ત્યારથી યુવાની પણ લાગી આવ્યું છે. તારનું દારૂ ચા હજુ ને અઠવાડિયું બેઠા હોય, દારૂ ચા પણ પ્રયત્ન નહીં કરતા એરિયા. જોવા જઈએ ને તો મારો એક નાનો ભાઈ ભત્રીજો સર, એ પણ સાહેબ પણ આમ અઠવાડિયા પહેલાં એને ને ગુટકા કાઢી હતી, પણ મને ખબર નથી, પણ એના ભાઈબંધે કહી દીધું ગુટકા કાઢી. મેં ચાર થપ્પડ માર્યા સાહેબ, આજે વ્યસન કરતો બંધ થઈ ગયો સાહેબ. જેમ કે નાનો ભાઈ હોય ને તો સાહેબ આપણો વ્યસન કરતો હોય તો આલી દ્યા ને, એક ચિંતા નહીં. જેમ કે મોટાને તો મારવા પ્રયત્ન નહીં કરે, જેમ કે મોટાનું માન રાખશે. આટલું કંઈ હું મારી વાત બતાવું છું. જય માતાજી. કોઈ નાનો ભૂલ ચૂક મારાથી માફ થઈ હોય તો નાનો ભાઈ સમજીને માફ કરી દેજો.